આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શિયાળા વિશે સમજીશું. આપણી કેટલી ઋતુ હોય છે? ત્રણ. શિયાળો, ઉનાળો, ચોમાસું. તો શિયાળામાં શું થાય? ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં વરસાદ પડે. તો ચલો આજે સમજીએ શિયાળા વિશે. આવ્યો શિયાળો, લાવ્યો ઠંડી. સૌથી ઠંડી ઋતુ એટલે કે શિયાળો. શિયાળો ડિસેમ્બરથી શરૂ થાય છે અને માર્ચ મહિના સુધી સમાપ્ત થાય છે. શિયાળામાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. શિયાળાની સવાર ખૂબ જ સુંદર હોય છે, આપણાને તાજગીનો અનુભવ થાય છે. શિયાળામાં ચાલવું, યોગ કરવા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. શિયાળામાં ઠંડીથી બચવા લોકો ઊનના ગરમ કપડાં પહેરે છે, જેમ કે સ્વેટર, જેકેટ, મફલર, ટોપો વગેરે. ઠંડીથી બચવા લોકો તાપણું પણ કરે છે, તમે જે ચિત્રમાં જોઈ શકતા હશો. પછી છે, શિયાળામાં આપણાને ભૂખ વધારે લાગે છે અને સ્વાદના શોખીનો માટે શિયાળો એટલે જાત જાતની વાનગી ખાઈને જલસા કરવાની ઋતુ. શિયાળામાં ગરમ ગરમ ચા, કોફી લોકો વધુ પસંદ કરે છે ને શિયાળામાં પુષ્કળ તાજા શાકભાજી અને ફળ મળે છે. તો શિયાળામાં કયા વધારે ફળ મળે છે? શેરડી, જામફળ અને બોર, તે વધારે મળે છે. અને શિયાળામાં અળદિયા, કચેરીઓ વધારે ખાવામાં આવે છે. પછી શિયાળામાં આપણને ઠંડી તો પડે છે, પણ તેનો ઋતુમાં વાતાવરણમાં ફેરફાર શું થાય છે? તો શિયાળામાં ધુમ્મસ અને ઝાકળ ખૂબ જોવા મળે છે. આપણાને તહેવારો તો ખૂબ ગમતા હોય છે, તો શિયાળામાં કયા કયા તહેવાર આવે છે? નાતાલ, મકર સંક્રાંતિ, 26 જાન્યુઆરી તે આપણો રાષ્ટ્રીય તહેવાર છે, અને શિવરાત્રિ તે છે શિયાળાના તહેવારો. તો આપણી ચોપડીની પેજમાં પણ તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો અને વડીલો શિયાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શિયાળા વિશે તો સમજી ગયા, તો ચલો હવે આપણે તેની પ્રવૃત્તિઓ સમજીએ. શિયાળામાં ખવાતા ફળો ફરતે વર્તુળ કરો એટલે કે ગોળ કરવાનું છે. તો શિયાળામાં કયા કયા ફળો ખવાય? આપણે વિડીયામાં કયું કયું સાંભળ્યું ફળ? તો શેરડી, તો એના ફરતે કરેલું છે વર્તુળ. પછી કેરી ખવાય ન ખવાય? જામફળ ખવાય, તેના ફરતે આપણે શું કરશું? વર્તુળ એટલે કે ગોળ. પછી છે બોર, તો તે પણ શિયાળામાં ખવાતું ફળ છે, માટે તેના ફરતે પણ કરશું વર્તુળ. પછી તરબૂચ ખવાય ન ખવાય? તેના ફરતે વર્તુળ કરવાનું નથી. પછી છે, શિયાળામાં વપરાતી વસ્તુઓ ફરતે વર્તુળ કરો. તો શિયાળામાં ટોપો પહેરાય છે, પછી સ્વેટર પહેરાય છે, આપણે તેના ફરતે કરશું ગોળ. પછી તાપણું પણ થાય છે. પછી ચમનપ્લાસ ખવાય છે, પછી સૂકો મેવો પણ ખવાય છે, તેના ફરતે પણ કરશું ગોળ. પછી હીટર પણ ઠંડીથી બચવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ને આ છે રેનકોટનો કોટ, માટે આને ચોમાસામાં વપરાય, તો અહીંયા ગોળ કરવાનું નથી. અને પંખો પણ ઉનાળામાં આપણે ઉપયોગ કરીએ છીએ, માટે તેના ફરતે પણ વર્તુળ કરવાનું નથી. પછી છે, શિયાળામાં આવતા તહેવારો પાસે ખરાની નિશાની કરો એટલે કે રાઈટ કરવાનું છે. તો શિવરાત્રિ શિયાળામાં આવે છે, તો તેના પાસે કરેલી છે ખરાની નિશાની. પછી છે નાતાલ એટલે કે ક્રિસમસ, તે પણ આવે છે શિયાળામાં. પછી છે ઉત્તરાયણ, જે હમણાં જ આવવાની છે, તો એના પાસે પણ આપણે કરશું ખરાની નિશાની. પછી છે 26 જાન્યુઆરી, આપણો રાષ્ટ્રીય તહેવાર, તો તેના ફરતે પણ કરશું આપણે ખરાની નિશાની. પછી છે રક્ષાબંધન, જે આવે છે ચોમાસામાં, તો આપણે તેના ફરતે
તેની પાસે રાઇટ કરવાનું નથી. થેન્ક યુ.